અમૂલ્ય હોય છે એને હું પ્રણામ કરું છું. આજે આપે ગૃહ ખાતા તેમજ કાયદો અને ન્યાય ખાતું આ બંનેના વિભાગના સમન્વયનું પરિણામ આપે જોયું છે. 2.5 વર્ષની કલ્પના પણ ન કરી શકાય, સ્વપ્નમાં પણ વિચાર ન આવે કેટલી નાની બાળકી પર અત્યાચાર. 6 કે 7 મુદતની અંદર કેસ ચાલી જવું, ઝડપથી ન્યાય નિરાકરણ થવું અને ગુનેગારને કેપિટલ પનિશમેન્ટ ફાંસીની સજા થાય, ગુનેગારોને ફફડાટ થાય, રાજ્યની અંદર કોઈ ગુનો કરવાની હિંમત સુદ્ધા ન કરે એ પ્રકારનો એક સંદેશ આજે મળ્યો છે. પોલીસની તપાસને, ગૃહ વિભાગની ચપળતાને, એમના મંત્રીશ્રીને હું અભિનંદન આપું છું. કાયદા વિભાગના સરકારી વકીલશ્રીએ જેમણે આખા કેસને ખૂબ ઝડપથી અને યોગ્ય અને પૂરતા પુરાવા મૂકી અને નામદાર અદાલતને કન્વિન્સ કરી શક્યા કે આ ગુનેગાર સામેનો ગુનો પુરવાર થાય છે, અભિનંદન આપું છું. બીજી એક વાત જે આપની સમક્ષ મૂકવા માગું છું કે તાજેતરમાં અરબી સમુદ્રમાં 1/12/2021 રોજ મધ્યરાત્રિએ જે પવન ફૂંકાવાના કારણે કિનારા ઉપર ભારે નુકસાન થયેલું અને પવનની તીવ્રતાને કારણે માછીમારો, બોટ તેમજ અન્ય સાધન સામગ્રીને પણ નુકસાન થયેલું, એમાં માછીમારી વ્યવસાયમાં ગુજરાતની અંદર 17,557 નાની બોટ અને 12,159 મોટી બોટ મળીને કુલ 29,716 બોટ છે. અને ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ બોટો પૈકી માત્ર 4 નાની બોટ અને 46 મોટી બોટને આંશિક નુકસાન થયેલું છે. આમ કુલ 50 બોટને તેમજ માછીમારી જાળ અન્ય સાધન સામગ્રીને અંદાજે 2.65 કરોડનું નુકસાન થયેલ છે, જેમને આ રાહત પેકેજનો લાભ આપવા સરકારશ્રી દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. તાઉતે વાવાઝોડાને કારણે થયેલ માછીમારોને નુકસાન અન્વયે જે રાહત પેકેજ મંજૂર કરેલ તે રાહત પેકેજની જોગવાઈ મુજબ જ નુકસાન પામેલ બોટ કે માછીમાર રાહત પેકેજ 2021 જાહેર કરવામાં આવે છે. નુકસાન પામેલ બોટ ખલાસીને 2000 ઉચ્ચક પ્રતિ હેક્ટર દીઠ 8,200 ઇમ્પ્યુટ સબસિડી, મત્સ્ય માછલીઓના જે બીજ હોય છે એ બીજની ખરીદી માટે આ સહાય છે. ભાગ્યે જ બનતી આ ઘટના બની છે કે જેમાં માત્ર કિનારા ઉપર હવાનું તોફાન હતું, દરિયાની અંદર કોઈ તોફાન નહોતું અને કેટલાય માછીમાર કિનારા પર જ્યારે બોટ તમામ લાંગરેલી હતી એમાં ઘણા ખલાસી સૂઈ જતા હોય છે. એના કારણો હોય છે કે સવારે વહેલા એમને નીકળવાનું હોય તો એમાં સૂઈ જતા હોય છે, માલિકી ભાવ પણ એમાં સમાયેલો હોય છે. અને આ લાંગરેલી બોટ પૈકી જ જ્યારે મધરાતે 1 થી 2:30ની વચ્ચે આ તોફાન થયું એને કારણે આ ઘટના બની છે અને એમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. બોટ જાળ સાધન સામગ્રી થયેલ નુકસાન માટે સહાય પેટે નુકસાનના 50% અથવા 35,000 રૂપિયા સુધીની સહાય બેમાંથી ઓછું જે હોય તે મળવાપાત્ર રહેશે. અંશતઃ નુકસાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગિલનેટર બોટના કિસ્સામાં અંદાજ નુકસાનીના અંદાજના 50% અથવા તો 2 લાખ, બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. અંશતઃ નુકસાન પામેલ નાની બોટના કિસ્સામાં નુકસાનીના અંદાજના
50% अथवा तो रुपया 35,000 बेमाथी जे ओछू होय ते मळवापात्र थशे। पूर्ण नुकसान पामेल नानी बोटना किस्सामां नुकसानी अंदाजना 50% अथवा 75,000 बेमाथी जे ओछू होय ते मळवापात्र हशे। पूर्ण नुकसान पामेल ट्रोलर डॉलनेटर गिलनेटर बोटना किस्सामां तेनी नुकसानीनी अंदाजना 50% अथवा 5,00,000 बेमाथी जे ओछू होय ते उच्चक सहाय मळवापात्र थशे। आ उपरांत अंशतः नुकसान पामेला ट्रॉलर डॉलनेटर गिलनेटर बोटना किस्सामां माछीमार ने रुपया 5,00,000 सुधीनी लोन मेळवे तो तेना पर 10% सुधीनी व्याज सहाय, 2 वर्ष माटे घटती जती रकम अने बाकी रकम उपर राज्य सरकार आपशे। आ उपरांत पूर्ण नुकसान पामेल ट्रॉलर डॉलनेटर गिलनेटर बोटना किस्सामां माछीमार ने रुपया 10,00,000 सुधीनी लोन सहाय मेळवे तो तेना उपर 10% सुधीनी व्याज सहाय, 2 वर्ष माटे घटती जती रकम उपर राज्य सरकार आपशे। आमां नवा बंदर खाते नुकसान पामेल 37 बोटनी विगत छे। गीर सोमनाथ मां सायद राजपरा पर 2, सीमर વિસ્તારમાં 4 અને વેરાવળમાં 1, ચાંચ અમરેલીમાં 4 અને જાફરાબાદમાં મળીને 7, એમ કુલ 51 બોટનું નુકસાન થયેલ, ઓછું વધતું નુકસાન થયેલ છે। મૃત્યુ પામેલ માછીમારની સંખ્યા 7 અને 1 માછીમારની હજુ પણ લાપતા છે। આ એક વિગત આપની સમક્ષ મૂકું છું અને આ સરકાર હંમેશા આવી આપત્તિ આવી પડે છે તેમાં ક્યાંય ને ક્યાંય સહાય સંકલ્પ જાહેર કરે છે, એ પ્રમાણે જાહેર કરેલ છે। મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય મંજૂર કરવા માટેના ધોરણમાં આવક મર્યાદા અત્યાર સુધી 1,00,000 રૂપિયા હતી। મોંઘવારી વધી હોય, આ બધા તમામ સંજોગોને જોતા આવક મર્યાદા 4,00,000 રૂપિયા કરવામાં આવેલી છે, જેને કારણે આ નીતિની ફેરફારથી ઘણા લોકોને સહાય મેળવવા પાત્ર બને, જેથી માન્ય હોસ્પિટલ અને માન્ય રોગ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પર છે। અમદાવાદમાં બીજી મેડિકલ પર તબીબોએ દેખાવો કર્યા, સુરતમાં સિવિલ સ્મીમેર હોસ્પિટલના તબીબો પણ આ હડતાળ પર છે, તેઓ પણ હડતાળમાં જોડાયા છે। વડોદરા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ પણ હડતાળ પર ઉતર્યા છે। પીજી વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામ ન સોંપાતા નારાજગી જોવા મળી, કામનું ભારણ વધવાથી જુનિયર ડોક્ટર્સની હડતાળ જોવા મળી। અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ મામલે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના દર્દીઓ હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા। 1,000 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરતા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી। દર્દીઓ વહેલી સવારથી જ ડોક્ટરની રાહ જોવા મજબૂર બન્યા। આ ઉપરાંત જો ડોક્ટર્સની માગણી પૂરી નહીં થાય તો સાંજે 5 વાગ્યા બાદ કોવિડ અને ઇમરજન્સી ડ્યુટી પણ બંધ કરવાની ચીમકી આપી છે। રેસિડેન્ટ ડૉક્ટરની હડતાલ છે, એ લોકો ઓપીડીથી અળગા રહેવાના છે, તો અમને લોકોને ખબર હતી એટલા માટે જે નોન ક્લિનિકલ સ્ટાફ છે, જે એવું કહેવાય કે કોલેજ સાઇડના, એ બધા જ સ્ટાફને આપણે ક્લિનિકલ સાઇડમાં મૂકી દીધા છે। અને જે ખાસ કરીને જ્યાં ઓપીડીનો ભાર વધારે હોય છે એવી મેઇન જે બ્રાન્ચ છે, મેડિસિન હોય, ઓર્થો હોય, સર્જરી હોય, સ્કીન હોય, તો પીડિયાટ્રિક હોય, ગાયનેક હોય, એટલે આવી બધી જગ્યાએ એમના ડેપ્યુટેશન કરી અને ઓપીડીની સેવાઓમાં અસર ન પડે એવી તંત્રે ઓલરેડી વ્યવસ્થા કરી દીધી છે। નીટ પીજીનું કાઉન્સેલિંગ ડીલે થતાં સહાયક ડોક્ટરોની માંગ સાથે રાજ્યની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો આજે હડતાળ પર છે। હું દ્રશ્ય આપને બતાવીશ, અમદાવાદના સિવિલ હોસ્પિટલનું આ દ્રશ્ય છે કે જ્યાં ઓપીડી સેવા જે છે, ખાસ કરીને જે છે મેડિકલ સેવા પર અસર જોવા મળી રહી છે। લાંબી લાઇન જે છે તે ઓપીડીમાં જોવા મળી રહી છે, કારણ કે
जे हड़ताल जे रेसिडेंट तबीबो योजी छे अने तेना कारणे ओपीडी सेवा सहित नी तमाम सेवाओं जे खास करीने इमरजन्सी सेवा सिवाय नी तमाम सेवाओं जे छे तेनाथी अड़गा रह्या छे अने तेनी सीधी असर जे छे ते ओपीडी मां जोवा मळी रही छे। कलाकों सुधी दर्दीओ छे के तेओ ए लाइन मां उभो रहेवानी फरज पड़ी रही छे। केटलाक दर्दीओ छे तेओ पासेथी पण जाणवानो प्रयास करीशुं, क्यांथी आवो छो अने शुं तकलीफ पड़ी रही छे आજે હડતાળ? અમે ઉનાથી આવીએ છીએ, 4 કલાકથી અહીંયા રાતે બસમાં આવ્યા છે, 4 કલાકથી અહીંયા ઉભા પણ નંબર નહીં આવતો અને મને માથાની તકલીફ છે તો હું દવા લેવા આવી છું પણ અહીંયા બહુ ભીડ છે, હું હેન્ડીકેપ છું તો બી લાઈનમાં જ ઊભા રાખા છે, કોઈ સગવડ આપતા નથી। અચ્છા, કેટલા કલાકથી લાઈન? 4 કલાક થઈ ગયા, 9 વાગ્યા હજુ નંબર આવ્યો નથી। જે છે દર્દીઓની જે છે લાંબી લાઈન જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને સૌથી મોટી તકલીફ જે છે ખાસ કરીને જે પ્રકારે હડતાલ જે પડી છે અને તેના કારણે દર્દીઓ જે છે તે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આયોજન પર નહીં વર્તાય, વાયબ્રન્ટ સમિટ અંગે રાબિતા મુજબ તૈયારીઓ ચાલી રહી છે, ઓમિક્રોન જીવલેણ નહીં હોવાની પ્રાથમિક માન્યતા। સમિટમાં ગુજરાતમાં ફાર્મા કેમિકલ ક્ષેત્રે સૌથી વધુ રોકાણ થશે, બીજા નંબરે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મૂડીરોકાણ આવશે। આવતા 10 દિવસમાં 86 કંપનીઓ સીએમ સમક્ષ એમઓયુ કરશે, સીએમ સમક્ષ કુલ 1,00,000 કરોડ કરતા વધુના એમઓયુ થશે। મોટા પ્રોજેક્ટ પૂરતા જ એમઓયુ સીએમ સમક્ષ થશે, 50,000 કરોડ કરતા નાના એમઓયુ ઓનલાઈન કરાશે। છેલ્લા 3 અઠવાડિયામાં થયેલા એમઓયુની આ વિગતો આપવામાં આવી, 27,000 કરોડ, 15,000 કરોડ, 14,000 કરોડના એમઓયુ થયા। આવતા 3 સપ્તાહમાં પણ એમઓયુ થશે, 16,000 કરોડ, 12,000 કરોડ, 20,000 કરોડના એમઓયુ થશે। સૌથી વધુ રોકાણના એમઓયુ કરનાર કંપની ટાટા બનશે। સર, નોડલ ઓફિસર તરીકે વાયબ્રન ગુજરાત સમિટના એમઓયુ માટે આપની નિમણૂક થઈ છે, અત્યાર સુધીમાં જે એમઓયુ થઈ ચૂક્યા એની એમાઉન્ટ કેટલી હતી અને તેમાં સૌથી વધુ રોકાણ કઈ કંપનીનું? અત્યાર સુધી 3 અઠવાડિયામાં માની મુખ્યમંત્રી સમક્ષ 43 જેટલા કંપનીઓ એમઓયુ કરી ચૂક્યા છે, એ મુજબ અત્યાર સુધી લગભગ 50,000 કરોડનું રોકાણ માટે કંપનીઓ એમઓયુ સહી કરી છે એન્ડ સાથે સાથે લગભગ 50,000 કરતાં વધારે લોકોને રોજગારી આપવા માટે પણ આ એમઓયુમાંથી એ લોકો એક વચન આપ્યું છે। તો એમાં વધુમાં વધુ જે રોકાણ માટે એક ઇન્ડો એશિયા કાપર કરકે કંપની છે, એ લગભગ 8,500 કરોડનું રોકાણ માટેનું એમઓયુ કર્યું છે ફાર્મા કેમિકલ ને રિન્યુએબલ એનર્જી। સર, કંપનીઓની વાત કરીએ, સૌથી વધારે રોકાણ કરનાર વાયબ્રન્ટ સમિટમાં સૌથી વધારે રોકાણ કરનાર કંપનીઓમાં 1, 2, 3 આપીએ તો કઈ? અત્યાર સુધી જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે એ મુજબ અત્યારે છેલ્લે 3 અઠવાડિયામાં અમે જે એમઓયુ સીએમ સમક્ષ કર્યું છે અને માનીય મુખ્યમંત્રી સમક્ષ હજુ 3 અઠવાડિયા કરવાનું બાકી છે, એ મુજબ મારી પાસે જે ઉપલબ્ધ યાદી મુજબ ખાસ કરીને જ કદાચ મેં જે વાત કરી એ રીતે ટાટા ગ્રુપ છે, ત્યાર પછી ઇન્ડો એશિયા કાપર છે અને ત્યાર પછી એક એસઆરએફ કરકે કંપની પણ છે, કેમિકલમાં 7,500 કરોડનું આજે એમઓયુ થયેલું છે, દેન કલર ટેક્સ યુપીએલ પણ કદાચ આવશે, સાથે જો આરતી કંપની છે, ક્રી ઇન્ડસ્ટ્રી છે એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરકે એક મિચ્છુ કરકે પણ લગભગ 5,000 કરોડનો એમઓયુ માટે એમઓયુ ગયા અઠવાડિયે કર્યું છે। ઓમિક્રોન નો જે વાયરસ છે જેને લઈને ઘણી બધી અસમંજસ પ્રવર્તી રહ્યું છે કે થશે કે વર્ચ્યુઅલી થશે, ખરેખર વાયબ્રન્ટ સમાજ થશે કે કેમ, તો એ મુદ્દે કોઈ વાતચીત કે એ મુદ્દે કોઈ માહિતી? મારા નોલેજ મુજબ અત્યાર સુધી આના બાબતે મારા કક્ષા ઇન ધ સેન્સ અમારા લેવલમાં કોઈ વાતચીત થયેલ નથી એન્ડ એના બાબતે અત્યાર સુધી રાબેદર મુજબ આયોજન થઈ રહ્યા છે। સંજીવની કેમ્પેઇન પર કિરણ બેદીની પ્રતિક્રિયા શું રહી, આવો સાંભળીએ। મેં મુબારક દેતી હું નેટવર્ક 18 કો और फेडरल बैंक को जो इस वक्त संजीवनी मूवमेंट लाए हैं शॉर्ट ऑफ लाइफ में। ये देखिए, मीडिया भी मिल गया, कॉर्पोरेट वर्ल्ड भी मिल गया और सबके भले के लिए जुड़ गया। किस लिए? ताकि हम लोग वैक्सीनेशन कराएं और अपने आप को कोविड से बचाएं। मैंने खुद 2 लगवाए हैं जैसे जैसे डॉक्टर ने सलाह दी, जिसकी वजह से मैं बची रही और मेरा परिवार भी बच गया। इसलिए अपने लिए भी लगवाओ और अपने साथियों को भी लगवाओ।
વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. દ્વારકાના ખંભાળિયામાં દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો. મોબાઈલમાં ગેમ રમવાની લતમાં સગીર ઉત્તર પ્રદેશ પહોંચ્યો. મોબાઈલ ગેમથી સગીર યુપીના યુવકના સંપર્કમાં આવ્યો હતો. યુપીના યુવક સાથે દુબઈ જવાની લાલચે ઘરેથી નીકળ્યો હતો સગીર. સગીરના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી પોલીસે ગુમ સગીરને ઉત્તર પ્રદેશથી શોધી કાઢ્યો. સીબીઆઈએ 214 કરોડની છેતરપિંડીના આરોપમાં એસબીઆઈની એસએમ બ્રાન્ચ સહિત અનેક લોકો સામે નોંધ્યો ગુનો. સુરત સ્થિત ખાનગી કંપની અને તેના ડાયરેક્ટર્સ, અજાણ્યા જાહેર સેવકો સહિત અનેક લોકો સામે ગુનો દાખલ. નવા કમર્શિયલ વાહનો ખરીદવા માટે કથિત કંપનીની ટર્મ લોન મંજૂર કરવા મામલે કેસ દાખલ. આરોપીઓએ એસબીઆઈની તરફેણમાં વાહનોનું અનુમાન ન કરીને બેંક સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ. સુરતમાં ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો. અમરોલી ચાર રસ્તા પર દબાણ હટાવવાની કામગીરીથી તંગ થયો માહોલ. પોલીસ બંદોબસ્ત હોવા છતાં લારીવાળાઓએ હુમલો કરતા મચી અફરાતફરી. ઉશ્કેરાયેલા લોકોએ મનપાની ટીમ પર કર્યો પથ્થરમારો. હુમલાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. અમરોલી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી જ્યારે અન્ય લોકો ફરાર. કતારગામ ઝોનની ટીમે અમરોલીમાં હાથ ધરી હતી કામગીરી. રાજકોટમાં રોઝરી સ્કૂલની ફરી દાદાગીરી. વાલીએ મીડિયા સામે પોતાની વેદના રજૂ કરતા આપી નોટિસ. વાલી 8 દિવસમાં નોટિસનો ખુલાસો નહીં કરે તો બાળકોને કાઢી નાખવાની ધમકી આપી. મીડિયા સામે સ્કૂલની માહિતી આપવા બદલ નોટિસ ફટકારી. વાલી સ્કૂલ સામે પ્રશ્નો કરશે તો 8 દિવસમાં બાળકોને શાળાએથી કાઢી નાખવા નોટિસ આપી. શાળા અને વાલીના વિવાદ વચ્ચે બાળકો બની રહ્યા છે ભોગ. વડોદરામાં રખડતા ઢોર ઉતરા ભોગ બન્યા ભાજપના નેતા. વોર્ડ નંબર 11ના ભાજપ મહિલા ઉપપ્રમુખ પર ઢોરે કર્યો હતો હુમલો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ડેલિગેટ્સ આવતીકાલે દુબઈના પ્રવાસે જવાના છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આ પ્રવાસ છે. પ્રવાસ પહેલા સીએમ સહિત અધિકારીઓના થશે આરટીપીસીઆર ટેસ્ટ. આજે સાંજે સીએમ સહિત અધિકારીઓના આરટીપીસીઆર ટેસ્ટ થશે. મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અધિકારીઓના ટેસ્ટ કરવામાં આવશે. તેર ડિસેમ્બરે યોજાશે દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગુજરાતમાં પણ થશે કાર્યક્રમની ઉજવણી. રાજ્યના 25,000 જેટલા શિવાલયોમાં આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના આયોજન માટે યોજાઈ વર્ચ્યુઅલ બેઠક. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. આ બેઠકમાં મહામંત્રી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા. કાર્યક્રમના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયા પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાતીઓ ઠરવા માટે તૈયાર રહેજો. આગામી 2-3 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. 2-3 દિવસની અંદર જે ઠંડી છે એ 2-3 ડિગ્રી સુધી ઘટી શકે છે. નલિયામાં પારો ગગડવાની આગાહી છે. અમદાવાદમાં 2-3 દિવસ બાદ તાપમાન ઘટશે. કમોસમી વરસાદની કોઈ જ હવે શક્યતા નથી. और अभी जो मिनिमम टेम्परेचर है उसमें भी हम नेक्स्ट 4-5 डेज में ग्रेजुअल फॉल एक्सपेक्ट करें. बस 2-3 डिग्री और फॉल हो सकता है. अहमदाबाद में भी 18 है, 16-15 तक जाने के चांस है day 4 day 5 तक. और सबसे लोवेस्ट आया था नलिया में 10 के आसपास आया था. वो भी 1-2 डिग्री और फॉल हो सकता है नलिया में. અમદાવાદ મનપા કોંગ્રેસ કોર્પોરેટરનું જૂથ પ્રભારી અને પ્રમુખને મળવા પહોંચ્યું. અમદાવાદ મનપાના પૂર્વ નેતા વિપક્ષ કમળાબેનનું નિવેદન. 10 મહિના બાદ પણ અમદાવાદ મનપામાં વિપક્ષ નેતાની પસંદગી થઈ નથી. આગામી સમયમાં મનપાનું બજેટ સત્ર આવી રહ્યું છે. વિપક્ષ નેતા નહીં હોવાના કારણે કોંગ્રેસ પક્ષ હાંસીને પાત્ર બને છે. જલ્દી વિપક્ષી નેતાની પસંદગીનું વચન મળ્યું છે. બધા જ કોર્પોરેટરને 1-to-1 મુલાકાત કરી અને પસંદગી થશે.
જ્યારે કોંગ્રેસ પક્ષ પોતાનો અવાજ ઉઠાવીને દરેક કોર્પોરેટર જ્યારે રજૂઆત કરવા કરતા હોય છે ત્યારે એક હાસ્યનું પાત્ર બની જઈએ છીએ અને અમારા વિપક્ષ નેતા ના હોવાના કારણે બોર્ડ ચાલતું નથી અને ગમે તેમ કરીને બોર્ડ મેર આટોપી લેતા હોય છે. એટલે અમે એમને વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે વિપક્ષવાળું જે કોકડું જે ગૂંચવાઈ ગયેલું છે એનો સુખદ અંત આવે એના માટે આજે અમે એમની મુલાકાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક મોટો નિર્ણય. એએમસીની ટીમો પાર્ટી પ્લોટમાં ચાલતા લગ્ન સમારોહમાં ચેકિંગ હાથ ધરશે. લગ્નમાં આવેલા વ્યક્તિઓ વેક્સિનનો ડોઝ લીધો છે કે નહીં તેનું ચેકિંગ કરશે. એએમસી હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ નિવેદન આપ્યું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે. લગ્ન સમારોહમાં બહાર શહેરમાંથી ઘણા લોકો આવતા હોય છે ત્યારે વેક્સિન સર્ટિફિકેટ બતાડવું ફરજિયાત રહેશે. વેક્સિન નહીં લીધી હોય તે વ્યક્તિ સ્થળ પર જ વેક્સિન લેવી જ પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોઈ મેરેજ ફંક્શન થતા હોય ત્યાં રેન્ડમ ચેકિંગ કરવાનું હાથ ધરવામાં આવેલું છે. કોર્પોરેશન ટીમ દ્વારા આવા ફંક્શનમાં જઈને ત્યાં જઈને વેક્સિનેશન કરેલું છે કે નહીં તેની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિને વેક્સિનેશન બાકી હશે તો તે સ્થળે જ વેક્સિનેશન થાય તે પ્રકારની અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કોરોનાથી માતા ભાઈ અને પોતાના બાળકોને ગુમાવી દેવાના દુઃખની વાત વિચારવી પણ મુશ્કેલ છે અને એ પણ ફક્ત 3 મહિનાના ગાળામાં. કોરોના મહામારીએ ઘણી જિંદગીઓને આપણી વચ્ચેથી છીનવી લીધી અને આપણે હજુ પણ રસીકરણનું સુરક્ષા કવચ ન લીધું તો આ બીમારી હજુ ઘણી જિંદગીઓ પર હાવી થઈ શકે છે. રસીકરણ અંગે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતિની મુહિમ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ તમારી સુધી લાવી છે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની આ દર્દભરી કહાની. पिछला एक साल मौत और तबाही का रहा. गीता गुप्ता अब तक ये समझ नहीं पाई हैं कि इतने छोटे समय में उनके परिवार पर इतना बड़ा संकट कैसे आ गया. उनके पति मानिक राज का कहना है कि उनके 55 वर्षीय बड़े भाई कपिल पिछले साल नवंबर में कोरोना संक्रमित हो गए. इसके बाद इनकी 79 वर्षीय माँ सुलक्षणा गुप्ता इस जानलेवा वायरस की चपेट में आ गई और महज 8 दिनों के भीतर दोनों की मौत हो गई. मदर जी ने बोला कि भाई मैं नहीं हॉस्पिटल में रह सकती हूँ, बुजुर्ग हूँ, उम्र ज़्यादा है इसलिए मैं नहीं जा सकती. तो वो घर में ही बैठे, फिर वो दवाई दे दी थी हॉस्पिटल से, वो ही खाते रहे, रात को नहीं रहे. सिर्फ वो ही नहीं, परिवार के कुल 8 सदस्य इस बीमारी की चपेट में आ गए. लेकिन शुक्र है कि सभी ठीक हो गए, जिसमें उनका 23 वर्षीय बेटा कार्तिक भी शामिल था, ऐसा परिवार का मानना था. इस साल फरवरी महीने में कार्तिक घर लौटा, अब बिस्तर पर लेटा लेकिन दोबारा कभी नहीं उठा. कहनो शमशान गया, अकेले गया ना, दोनों बीमारी तो वहीं गया. फिर घर आता था वो आके रोना, उसने बोलता था कहनो मैंने दादी और चाची को ही नाथों से कहनो जलाया, बोलता है ऐसे. फिर आके उसने जोर जोर से रोना, बहुत सदमा ही लगा होगा उसको, ऐसे ही लग रहा है मारे, बस और कुछ नहीं. उनके करीब रहता था ना ज़्यादा करो, दादी को दादी 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 करता रहता है ज़्यादा, उनके साथ ही रहता है ज़्यादा. क्या कार्तिक की मौत शौक की वजह से हुई या फिर उसे कोरोना के बाद कोई परेशानी थी जिससे उसकी अचानक मौत हो गई? हम लोग सोचते हैं कि नहीं, उसको कोरोना का ही कोई लक्षण था जिस वजह से उसकी डेथ हुई है, क्योंकि वो पॉजिटिव के साथ रहा. उसकी दादी भी पॉजिटिव थी, उसका चाचा भी पॉजिटिव था, कॉम्प्लिकेशन थी उसको कोरोना की. अब तो दिल नहीं करता किसी काम को भी, कोई काम भी करे या कुछ है, बस जीने का कुछ मजा ही नहीं है वैसे जैसे लगता है. भारत में तब टीकाकरण की शुरुआत नहीं हुई थी, लेकिन इनकी दुखद कहानी हमें याद दिलाती है कि टीका जिंदगी बचाता है और हमारे अपनों को फोटो एल्बम में एक याद की तरह नहीं सिमटना चाहिए. सदमा तो लगा, अब क्या करना, उस टाइम अगर वैक्सीन होती तो बच जाते. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.